આ દેશની જ્યારે માતા પોતાના નાનકડા ટબુડિયાને પહેલી જ વખત માં બોલાવે કે મમ્મી અને જ્યારે હુંકારો આપશે અને શિક્ષક જ્યારે પહેલી જ વખત બોલાવે ને હુંકારો આપશે ત્યારે કોઈ દિવસ કોઈ આંદોલન નહીં થાય કોઈ પણ સમયે વિદ્યાર્થી બોલાવે ને ફટ બોલ દોસ્ત આ દેશની જ્યારે માતા પોતાના નાનકડા ટબુડિયાને પહેલી જ વખત માં બોલાવે મમ્મી અને જ્યારે હુંકારો અને શિક્ષક જ્યારે પહેલી જ વખત બોલાવે ને ત્યારે કોઈ કોઈ દિવસ આંદોલન નહી થાય આ હુંકારો આપતા આપણે શીખ્યા જ નથી સાહેબ મારી પાછળ રે છે કેટલા એમે સાયકોલોજી થયેલા બહેનો જે માતાઓ છે એનો સંતાન એની પાસે મમ્મી એ મમ્મી મમ્મી એ મમ્મી આઠ દસ વાર બોલે મને એમ થાય કે હું એની મમ્મી નથી તો હું હ કહી દઉં પણ એને ન થાય સાહેબ લ્યો હાલો હવે આપણે શું કરું અને ઓલો આઠ દસ વખત હોંકારો નાખ્યા પછી છેલ્લે એને એમ કે શું છે તારે એવી રીતે જવાબ આપે બોલો એમ નક્કી કરે આજથી પાણી મૂક્યું તને તો રૂમ પાસે વિદ્યાર્થીઓ આવે છે એક પીરિયડ માંથી બીજો પીરિયડ બદલાય ને ત્યારે આપણા રૂમ પાસે વિદ્યાર્થીઓ આવે અને પછી આવીને ઉભા રહે એ સંકેત કરવા માગે છે કે અમે ખાલી છીએ આવતા રહેજો અને ત્યારે આપણે ઠાવકા થઈને એકબીજાની સામું જોઈએ મારું પીરિયડ છે એમ અચ્છા મારું પીરિયડ છે હે મોટાભાઈ આખા વિશ્વમાં સાડા સાતથી થી સાડા બાર અથવા તો અગિયાર થી પાંચ એટલું કામ માત્ર શિક્ષકો જ કરે છે એમાં રિસેસ આવી ગઈ અને ફ્રી પીરિયડ આવી ગયા કેમિકલ એન્જિનિયર થયેલો શાપર વેરાવળમાં નોકરી કરનારો મારી સામે રહેલો એન્જિનિયર સવારે પોણા સાત વાગે સ્કૂટર ઉપર બાઈક ઉપર પોતાનું ટિફિન લઈને નીકળે છે અને રાત્રે સાડા આઠ વાગે એને ઘરમાં પાછો આવતો હું છું છું એનો પગાર આઠ હજાર રૂપિયા છે આસ્ક યોર સેલ્ફ વાય વી આર પેઇડ ફૂલી એન્ડ વી આર નોટ રિપીટિંગ ધ સેમ વાય આવું વિચારશો તો આનંદ નહીં આવે સાહેબ સ્વચ્છ રહેવું પડે સ્વસ્થ રહેવું પડે સ્વસ્થ એટલે એટ એની ટાઈમ આના માટેના બે મુદ્દા છે સાહેબ મને અત્યારે યાદ આવે છે એટલે ઉમેરી દઉં છું એક તો તમે ક્વેશ્ચનેબલ હોવા જોઈએ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્વસ્થ યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ દેટ મીન્સ તમને વિદ્યાર્થી ઈચ્છે ત્યારે પ્રશ્ન પૂછી શકે એટલા તમે સ્વસ્થ હોવા જોઈએ ઘણા ઘણા શિક્ષકો તો ક્લાસમાં શરૂ કરી કરે વચ્ચે કોઈ બોલવાનું નહીં બરાબર બોલે એને બાર વાગ્યા જાઉં ઓકે હું પૂરું ના કરું ત્યાં સુધી મોઢા ઉપર અદબ આમ રાખી દો બધા બેસી જાય મને ભૂલે છું કે ગવર્મેન્ટે એક વખત ગુણોત્સવમાં મોકલ્યો તો એ લોકોની ભૂલ ઘણી વાર થઈ જતી હોય છે એટલે મને એક વખત મોકલ્યો ને મેં એક જગ્યાએ જોયું કે આમ મને એના આચાર્ય કે સાહેબ અમારી ડિસિપ્લિન એટલે જુઓ મેં આ બધાની અદબ છોડાવી નાખો પછી ડિસિપ્લિન એટલી મને કહેજો સ્વસ્થ એટલે યુ શુડ બી ક્વેશ્ચનેબલ તમને પ્રશ્ન કોઈ પણ માણસ પૂછ સાહેબ શિક્ષક તરીકે ભૂલી જાઓ મા બાપ તરીકે પણ તમે ઘરની અંદર ક્વેશ્ચનેબલ હોવા જોઈએ તમે શિક્ષક નથી પણ મા બાપ તો છો ને ઘરમાં એક બે સંતાનના ને વર્ગમાં ત્રીસ પાંત્રીસના મા બાપ છો યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ યાદ તો કરો નાના હતા અને આપણે જે પૂછવું હોય તે આપણા મમ્મી પપ્પાને પૂછી નહોતા શકતા ત્યારે આપણે કેટલા થીગુરાઈ જતા હતા આપણી જાતને કેટલી સંકોચી નાખી હતી ત્યારે આપણે હજુ આજે યાદ છે કે બાપા પાસે પૂછવા ગયા અને બાપા એક દોલમાં મારી હજુ યાદ છે સાહેબ અંકિત છે મારી સાથે જે ખરાબ બન્યું તે મારા દ્વારા કોઈ સાથે ખરાબ ન બને એટલું તો આપણે કરી શકીએ ને સર સ્વસ્થ એટલે આ યુ શુભ છે ને નંબર ટુ ઇફ યુ આર ક્વેશ્ચનેબલ ધેન યુ શુડ બી કમ્ફર્ટેબલ તમને કોઈ પ્રશ્ન પૂછી શકે એવું હોય તો તમે પ્રશ્ન પૂછે ત્યારે તમે સ્વસ્થ રહેવા જોઈએ યસ યસ બોલ બોલ દોસ્ત શું કામ હતું અને ત્રીજું ઇફ યુ આર કમ્ફર્ટેબલ યુ મસ્ટ બી નોલેજેબલ ફોર દેટ તમારે એમાં નોલેજેબલ રહેવું પડે મને બરાબર યાદ છે હું મારી જ વાત કરું શિક્ષકની એક દસમા ધોરણની અંદર ત્યારે માનવ જીવન વિજ્ઞાન એવો વિષય આવતો તો એમાં શરીરના તંત્રો આવતા હતા એમાં હું બરાબર રુધિરાભિસરણ તંત્ર સમજાવતો હતો અને એક ટીખડી હતો એ વેટાણે એક હતો અત્યારે ઘણા છે પણ એને કીધું કે સાહેબ તમને ખબર છે ઘોડાનું લોહી સફેદ હોય આ મારી સાથે બનેલો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો કિસ્સો છે મને તમને ખબર છે ઘોડાનું લોહી સફેદ હોય હવે આપણે ધોળો વાંચકો ખાઈ ગયા કારણ કે આપણે તો આપણું લોહી લોહી જોઈને ચક્કર આવતા હોય ને આપણી હાલત એવી હા કોમળ ઉછરે ના તો હવે શું કરવું બે રસ્તા હતા મારી પાસે બેસ જા અત્યારે નહીં છૂટીને મળે છે ધમકાવીને કીધું બે જાય અત્યારે ઘોડાની વાત કરું છું હું માણસના હૃદયની વાત કરું છું તને ઘોડો યાદ આવે છે હારા ડોબા બેસ નીચે પણ જો એવું કર્યું હોત તો પેલું મારું રિએક્શન પેલા પોલા ધારે એટલે મેં એને કહ્યું કે દોસ્ત મારા ખ્યાલમાં છે નહીં જોયું છે ઘોડાનું લોહી તે જોયું છે એ કે ને આપણે ક્યાં જોયું જ છે એ હવે આવું થાય ત્યારે તો આપણે થાય તો હું કામ માથાકુટ કર જેના લોહી જોયા નથી એની પ્રશ્ન પૂછાશ નીકળ બાર કાલથી આવતો નહીં મારા ક્લાસમાં અને તમે જોજો જેને કહ્યું કે નીકળ બહાર એટલું રાજી થાય કે મારે એ જોતું તું મોટા હું રાહ જોતો હતો કે તું કે નીકળ ને આપણે નીકળીએ ઘણાના વર્ગની બહાર તો ચંદ્રકાંતભાઈ બહાર એટલા બધા લોકો બેઠા હોય છોકરાઓ કે અંદર ઓછા હોય અને બહાર બેઠા હોય બધા આપણે એમ ત્યાં આને બહાર આવીને પીરિયડ લેવો છે અંદર ઓછા પણ મેં કહ્યું દોસ્ત તે નથી જોયું તો કે ના મેં તો મેં જ જોયું હવે કરશું શું તો મને કે સાહેબ આ તો મને વિચાર આવ્યો વિચાર બહુ સાચો છે ઘોડાનું આપણે ચેક કરવું જોઈએ આપણે કામ કરી કોઈ ઘોડાને કાલે જરાક મને કે એવું ન કરાય સાહેબ આપણે જ પ્રશ્નનો જવાબ મેળવવા કાંઈ ઘોડા ઉપર થોડો ઘા કરાય મને એમ થયું ગાનામાં હજી કોક જીવે છે ખરું પણ મેં કે કામ કરીએ તું એ શોધ ત્યારે સાહેબ ગૂગલ ગૂગલ નહોતું હવે અત્યારે તો ફાયદો હોય છે કે તમે ગૂગલમાં નાખો ઘોડાનું લોહી સફેદ હોય છે પાટ દઈને તમને પાના ઉતરે આઠ દસ ઘોડાનું લોહી શેમાંથી બને બધું આવે એવું તો ગૂગલ હતું જ નહીં તમારે જ તમારા ગૂગળ બનવું પડે ગૂગળ ધૂપ 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 બનવું પડે મેં કહ્યું દોસ્ત તુંય તપાસ કરતો આવો ને કાલે હુંય તપાસ કરતો હોઉં મળે જ મને કે હવે મને પાકી ખાતરી હતી કે સાહેબ એ અત્યારના હમણાં અહીંથી મારો પીરિયડ પૂરો થશે ને ભૂલી જવાનો આવા વિદ્યાર્થીને માત્ર પોતે ક્લાસમાં હાજર છે એની બીજા લોકો નોંધ લે એટલા માટે આવો પ્રશ્ન કરવાની ટેવ હોય એમાં જો આપણે ખીજાઈ પડીએ તો એને આનંદ આવે અને એને આનંદ આવે એટલે આપણો શિક્ષકત્વનો આનંદ રફે દફે આપણે નક્કી કર્યું કે આપણા આનંદ હારે કોઈને છેડછાડ કરવાની છૂટ નથી બીજે દિવસ આળો હું તો એલર્ટ થઈ ગયો અમારે એક હુસેનભાઈ કરીને ઘોડાગાડીવાળા હતા એ ઘોડાગાડીવાળા વાળા હુસેનભાઈને મેં કીધું તમે ચાબુક બાબુ મારો તો લોહી નીકળે તો નીકળે ને કેવું નીકળે કે લાલ જ હોય ને એટલે એને મને એટલો બધો નબળો માન્યો નથી આવું પૂછે છે હવે વિચાર કરો આગલે છોકરાએ વિદ્યાર્થી એ મને નબળો માન્યો બીજે દિવસે હુસેનભાઈએ નબળો માન્યો પણ હું ક્લાસમાં જઈને પેલા કીધું ક્યાં ગયો દોસ્ત શું થયું દોસ્ત તપાસ કરી ને એ કાલે પૂછ્યું હતું ને ભાઈ ના ના સાહેબ એ તો હું તો કોને પૂછું મેં મેં હુસેનભાઈ પૂછી લીધું એમ મેં આપણે ત્યાં છોકરાઓને જે ગાડીમાં મૂકવા આવે છે ને એ હુસેનભાઈને પૂછ્યું તેણે કે શું કીધું મેં એણે કીધું કે ચાબુક મારીએ ત્યારે લોહીનો ટસ્યો ફૂટે છે ઘણી વાર એ તો લાલ જ હોય છે એટલે એ છોકરો અચ્છા એમને લાલ જ હોય છે એમને હા તો વાંધો નહીં બેસી હવે તમે વિચાર કરો આમાં માનવ શરીર રચનાની વાત એમાં એને ઘોડાને ઘુસાડી દીધો મારે સમજવું જોઈએ કે અત્યારના એનું કોગ્નિટિવ ડોમાઇન કામ નથી કરતું એનું ભાવાત્મક ડોમેન કામ કરી રહ્યું છે અને ભાવાત્મક ડોમાઇનમાંથી કામ કરીને મને ક્રિયાત્મક ડોમાઇનમાં લઈ જવા માગે છે